સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારુ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. એક્સપિરિયન્સ વર્કિંગ વિથ નૈતિક રાવલ, ધીસ કેન ટેક અ વાઇલ. આઈ થિંક જે પણ કહીશ સાચું કહીશ, જે 2016માં બની હતી ત્યારથી અત્યારે હી ઇઝ મચ્યોર્ડ અ લોટ એઝ અ પર્સન, અને હું જેટલો એને ઓળખું ને એટલું મારા માટે ઇઝી થઈ ગયું એની જોડે કામ કરવાનું. કારણ કે મને એના મૂડ સમજ પડતા થઈ ગયા, જે પહેલાં નહોતા ખબર મને. એટલે મને એટલું પણ ખબર હોય કે આ કયા મૂડમાં છે અત્યારે, અને જો હું કશે ભૂલ કરું તો એના ચહેરા જોઈને મને ખબર પડી જાય કે આ મારી ભૂલ થઈ છે, આ આઈ જસ્ટ ડુ અ રીટેક. એટલે અમુકવાર મને એવું લાગે કે એને નજીક આવવાની જરૂર જ ના પડે, એના મોં પરથી ખબર પડી જાય કે અરે આ રીટેક કરવો પડશે આનો. એટલે બટ આઈ હેડ ફન બીકોઝ મેં અત્યાર સુધી જેટલા ડિરેક્ટરો જોડે કામ કર્યું, મને પહેલીવાર એવો ડિરેક્ટર મળ્યો જે એક લાઇન બોલે ને તો તેની પાછળ 5 લાઇન જેટલું એનો ભાવાર્થ હોય. તો તમારે એ સમજવું પડે, અને તમારે શું કહેવાય કે ઓછા શબ્દોમાં વધારે વસ્તુ સમજીને એને ઇમ્પ્લિમેન્ટ કરવું, એ નૈતિક રાવલથી શીખ્યો છું. કારણ કે હી ઇઝ વેરી ફોકસ્ડ, જે મેં પહેલાં પણ કહ્યું હતું, વેરી સ્પેસિફિક ઇન ટર્મ્સ ઓફ વોટ હી વોન્ટ્સ. એને ખબર છે એને શું જોઈએ છે, અને પછી તમે જો એની સામે તમારું નોલેજ આપવા જશો કે યાર મેં એ શીખાય, મેં એ કરતા હોઉં તો નહીં, એ નહીં ચાલે. એટલે યુ હેવ ટુ નો એક્ઝેક્ટલી વોટ હી વોન્ટ્સ અને ધેન ગીવ ઇટ ટુ હિમ, રાધર ધેન ટ્રાઇંગ ટુ શો યોર નોલેજ ઓફ એક્ટિંગ ઓર એની સોર્ટ ઓફ ફિલ્ડ દેટ યુઅર ઇન. અને નો નોનસેન્સ ગાય યાર, એ ચોખ્ખું મોં પર બોલી દે. એનું પેલું કહેવાય ને કે અમુક વાર ગ્રે લેયર જ નથી, એટલે અમુક વાર એના માટે ભારી પડે છે આ વસ્તુ. બટ મને આ વસ્તુ વધારે ગમે કે નો નોનસેન્સ ગાય, અને કોઈ જાતનું મોટાઈ નહીં, કોઈ જાતના નખરા નહીં, સીધું આ વસ્તુ છે આ વસ્તુ છે. અને સિમ્પલ માણસ કહેવાય ને તેવો છે જે પોતાના કામને લઈને એકદમ ડેડિકેટેડ છે. તો આઈ વુડ પ્રિફર ધીસ કાઇન્ડ ઓફ ડિરેક્ટર ઓવર એની અધર ડિરેક્ટર દેટ આઈ વર્ક વિથ. તો આઈ થિંક હી ઇઝ ધી બેસ્ટ જે આપણી પાસે ગુજરાતી સિનેમામાં છે. હી માઇટ બી શેકિંગ ઇઝ હેડ આફ્ટર લિસનિંગ ટુ ધીસ, બટ આઈ થિંક હી ઇઝ ધી બેસ્ટ. એને વખાણ નથી ગમતા, શું કરીએ, બટ બીકોઝ હી છે જ એવો. નૈતિક કે સાથ એ તીસરી ફિલ્મ હે, ઓર હર બાર એક્સપિરિયન્સ અલગ હોતા હૈ. હર બાર મુજે લગતા હૈ કે અબ મેં સીખ ગયો નૈતિક કે સાથ કૈસે કામ કરના હૈ, તો દૂસરી ફિલ્મ મેં વો નયા કોન્સેપ્ટ લેકે આતા હૈ. મેને શરૂઆત થિયેટર સે કી, ફિર નૈતિક કે સાથ મેને પહેલી બાર કામ કિયા ફિલ્મ 4 મેં. તો ઓબ્વિયસલી મુજે થિયેટર કા એક્સપિરિયન્સ થા, તો નૈતિક ને બોલા હમને પહેલી બાર 4 મૂવી કર રહે હૈ હમ સાથ મેં, ઓર યે સિનેમેટિક, ઓર 4 વોઝ અ ઓવર ધ ટોપ ટોટલી કમર્શિયલ સિનેમેટિક મૂવી અબાઉટ કોલેજ એન્ડ અ લોટ ઓફ એક્શન એન્ડ એવરીથિંગ. સો ઉસને કહા કે રિશિ અભી તું થિયેટર કર રહા હૈ વો તો ભૂલ જા, યુ હેવ ટુ અંડરસ્ટેન્ડ કે સિનેમા મેં કિસ તરહ સે એક્ટિંગ હોતી હૈ, કિસ તરહ સે આપકો કેમેરા કે એંગલ્સ ધ્યાન રખના હૈ, કિસ તરહ સે ડાયલોગ ડિલિવરી કરની હૈ, ઓર દેર આર કટ્સ, તો યુ કેન ટેક રીટેક્સ. આપ અપને હિસાબ સે પ્રિપેર કર સકતે હો, જો થિયેટર મેં નહીં હૈ. થિયેટર કે અલગ એડવાન્ટેજ હૈ ઓર ઇસકે અલગ એડવાન્ટેજ હૈ. તો મેં બોલા ઠીક હૈ ભાઈ, અબ થિયેટર ભૂલ જાતે હૈ, સિનેમા કરતે હૈ. તો હમને 4 કી, ઉસકે બાદ હમને નેક્સ્ટ મૂવી મેં કામ કિયા જે પણ કહીશ એ સાચું કહીશ મેં, જિસમે મેને નેગેટિવ રોલ કિયા થા. તો 4 વોઝ ઓવર ધ ટોપ કમર્શિયલ મૂવી. તો ફિર બોલા જે પણ હા ઠીક હૈ 4 જૈસા યે ના કરતે હૈ જે પણ, નહીં બોલતે રિશિ યે 4 જૈસા નહીં હૈ, જે પણ મેં આપકો નેચરલ એક્ટિંગ કરની હૈ, જે પણ એક બહોત હી ઇટ વોઝ અ થ્રિલર મૂવી, તો ઉસમે કિસી કો ઓવર ધ ટોપ યા એસા નહીં કરના હૈ, આપકો નેચરલ એક્ટિંગ કરની હૈ, આપકો મૂમેન્ટ્સ દિયે જાયેંગે, યુ હેવ ટુ રિએક્ટ કિસ તરહ સે હોગા, ઇટ શુડ નોટ વો. શાયદ નૈતિક કી ફિલ્મ મેકિંગ ભી ચેન્જ હો રહી થી યર ફિલ્મ કે સાથ, 4 મેં અલગ ફિલ્મ મેકિંગ થી, જે પણ મેં રિયલિસ્ટિક ઓર ઉસ તરહ સે કરના થા વિચ વોઝ અટેમ્પ્ટેડ ઇન જે પણ કહીશ સાચું કહીશ. બોલા ઠીક હૈ અબ યે કરતે હૈ, તો હમને નેચરલ કરને કા ટ્રાય કિયા, મૂમેન્ટ મેં રહેને કા ટ્રાય કિયા, ઓર ઓબ્વિયસલી ઇટ વોઝ શોર્ટ ઇન વેરિયસ કટ્સ એન્ડ એવરીથિંગ. તો વો એક્સપિરિયન્સ બહોત, ઇટ વોઝ અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન અ વર્ડ શોર્ટ ફિલ્મ વિથ નૈતિક. ઓર નૈતિક એસા ઇઝ અ વન મેન આર્મી, વો એકચુઅલી આપકો જ્યાદા મહેનત કરને દેતા નહીં, વો ખુદ હી ઇતની મહેનત કર લેતા હૈ. સો એક્સપિરિયન્સ અચ્છા હોતા હૈ, બહોત સ્મૂથલી સબ ચલા ભી જાતા હૈ, આપકો અપના પ્રિપેરેશન કરકે રખના હૈ. ઓર લકીલી હી ઇઝ માય ફ્રેન્ડ ઓલ્સો, સો ઇટ વોઝ નેવર વર્કિંગ વિથ નૈતિક, ઇટ વોઝ લિવિંગ દોઝ મૂમેન્ટ્સ. સો આઈ થેન્ક યુ નૈતિક ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી, કે ઇસ ફિલ્મ મેં કામ કરને કે લિયે મોકા દિયા, એક વન શોટ ફિલ્મ જો પહેલી બાર બની હૈ ગુજરાતી ઇન્ડસ્ટ્રી મેં, ઉસમે આઈ ગોટ અ પાર્ટ ટુ પ્લે. સો બહોત મજા આયા. એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ નૈતિક રાવલ, આઈ લવ હિમ પર્સનલી એઝ ફ્રેન્ડ એન્ડ મેન્ટોર. મેં ઘણા ડિસ્કશન્સ એમની સાથે મૂવીઝ અને મૂવીઝ રિલેટેડ કર્યા છે, બટ જ્યારે એમને કીધું કે 47 ધનસુખ ભવન એન્ડ હી ઇઝ
થિંકિંગ ઓફ મી એમાં એક પાત્ર ભજવા માટે હું બહુ જ એક્સાઇટેડ હતો. એક બહુ જ લોંગ ટર્મ ડિઝાયર હતો એમની સાથે એક ફૂલ ફ્લેચડ એક ફિલ્મમાં કોલેબરેટ કરું, તો એ મારા માટે બહુ જ એક્સાઇટિંગ હતું અને ઘણું શીખવા મળ્યું. કેમ કે પેશન એક વસ્તુ છે જે લોકો બહુ લૂઝલી યુઝ કરે છે. આઈ હેવ સીન ધીસ મેન લિવિંગ ઇટ અને એ ઇન્ફેક્શિયસ છે એમનું પેશન. તમને લાગે છે કે તમે બહુ ડેડિકેટેડ છો, બહુ હાર્ડવર્કિંગ છો. વન્સ યુ વર્ક વિથ હિમ યુ રિયલાઇઝ દેટ યુ આર નોટ. પ્લીઝ એ બ્રહ્માથી બહાર આવો, ગેટ યોર એક્ટ અપ અને મહેનત કરો એન્ડ ડિલિવર.